ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને પીપી સવાણી શાળા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો કે માહિતીનો ઉપયોગ હવે અહીંયા જોઈએ તો કે નીચેના ચિત્રનું અવલોકન કરો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ચિત્ર દેખાય છે ઘણા બધા અલગ અલગ ચિત્રો આપેલા છે બરાબર બધા જ અલગ અલગ ચિત્રો આપેલા છે જુઓ હવે આપણે અહીંયા નીચે જોઈએ તો કે ગોળ હવે આ એક ગોળ આપેલું છે બરાબર હવે અહીંયા જોઈએ તો આ ગોળ કેટલા છે આપણે બોલ જોવાના છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ચોવીસ બોલ હોય દાખલા તરીકે તો આપણે અહીંયા લખવાના છે ચોવીસ બોલ હવે અહીંયા જોઈએ તો કે ફૂલ તો આવા જે ફૂલ કેટલા આપેલા છે એ આપણે અહીંયા લખવાના છે ત્રીજા જોઈએ તો કે ઝાડ કેટલા આપેલા છે એ જોવાનું છે પછી જોઈએ તો કે આ ચોરસ બોક્સમાં ગ્રીન કલરની ડિઝાઇન કેટલી આપેલી છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ ચિત્રમાંથી જોઈ ગણતરી કરી નીચેના ગણતરી કરી ને ચિત્રમાં લખવાનું છે બરાબર હવે આપણે જોઈએ તો કે નામના અક્ષરો ગણો અને અક્ષરની સંખ્યા બોક્સમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે ખબર છે તો કે અહીંયા નામ આપેલા છે જુઓ દેખાય છે બધાને તમારી બુકમાં પણ હા બરાબર હવે જોઈએ તો કે નામ તો અહીંયા અલગ અલગ નામ આપેલા છે બે અક્ષરના છે ત્રણ અક્ષરના છે ચાર અક્ષરના છે અને પાંચ અક્ષરના છે તો પહેલું જોઈએ તો કે અમ જ કેટલા અક્ષર છે વિદ્યાર્થી મિત્રો તો કે ચાર હવે અહીંયા શું લખ્યું છે તો કે રાજ ન કેટલા અક્ષર છે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ કેટલા અક્ષરનું છે તમારે અહીંયા લખવાનું બે વાર છે પાંચ તો અહીંયા શું લખશું પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો કે સાબરમતી કેટલા અક્ષર છે તો કે પાંચ પછી અહીંયા શું લખ્યું છે સમરજી તો કે કેટલા અક્ષરનું છે પાંચ આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય પોથીમાં સરસ રીતે લખવાનું છે અને ચિત્રની ગણતરી પણ કરવાની છે બરાબર